હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ભરેલા પરવળનું ગ્રેવીવાળું શાક. ચોમાસાની શરૂઆત થતાં જ બજારમાં પરવળ એકદમ ફ્રેશ મળવાના શરૂ થઈ જાય છે. આપણા દરેકના ઘરમાં પરવળ બટાકાનું શાક તો બનતું જ હોય છે, પણ આ ભરેલા પરવળનું ગ્રેવીવાળું શાક તેના કરતાં પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે બે રોટલી એક્સ્ટ્રા ખવાઈ જશે. શાકનો મસાલો, ગ્રેવી અને પરફેક્ટ માપથી આ શાક ખાવાની મજા ત્રણ ગણી થઈ જશે. તો આ રેસિપીને એન્ડ સુધી જરૂરથી જોજો. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે. ભરેલા પરવળનું શાક બનાવવા માટે મેં અહીં 350 ગ્રામ જેટલા પરવળ લીધા છે. પરવળને મેં અહીં સરસ એવા ધોઈ લીધા છે. મિત્રો, જ્યારે પણ તમે આ શાક બનાવો ત્યારે એકદમ કૂણા અને ફ્રેશ પરવળની પસંદગી કરવી. પરવળનો ઉપરનો અને નીચેનો જે ભાગ છે એને આપણે આ રીતે થોડો થોડો કટ કરી લઈશું. અને હવે આપણે પરવળની આ રીતે છાલ ઉતારી દઈશું. પરવળને શાકભાજીમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોમાસું આવતાની સાથે જ ઘણા લોકોને વાયરલ ફીવરનો સામનો કરવો પડતો હોય છે. આયુર્વેદ અનુસાર પરવળમાં પ્રતિરોધક ક્ષમતા વધારે હોય છે, જેના કારણે બદલતા મોસમની સાથે થતા વાયરલ ફીવરથી બચવાની તાકાત મળે છે. એટલે ચોમાસામાં અઠવાડિયામાં 2 વાર તો આ પરવળનું શાક ખાવું જ જોઈએ. પરવળની વાત કરીએ તો આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન B2 અને વિટામિન સીની સાથે સાથે કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. એ જ રીતે મેં બાકીના બધા જ પરવળની છાલ કાઢી દીધી છે. હવે આપણે આ પરવળમાં બિલકુલ હળવા હાથે આ રીતે ચપ્પાની મદદથી કટ કરી દઈશું. પરવળ જો ફ્રેશ અને કૂણા હશે તો બિલકુલ હળવે હાથે કટ કરવું, અને પરવળની અંદર જે બીનો ભાગ છે એને આપણે આ રીતે અલગ કરી દઈશું અને મસાલો ભરવા જગ્યા કરી દઈશું. પરવળ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો, તમે જોઈ શકો છો મેં અહીં એકદમ સારી રીતે પરવળમાંથી બીનો ભાગ કાઢી દીધો છે. એ જ રીતે મેં બધા જ પરવળમાંથી બીનો ભાગ કાઢી દીધો છે. અને આ બીના ભાગને આપણે જરા પણ વેસ્ટ નહીં જવા દઈએ, કારણ કે આ બીના ભાગમાં ખૂબ જ પોષક તત્વો રહેલા છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. હવે આપણે પરવળમાં ભરવા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મસાલો બનાવીશું. તો એના માટે એક બોલમાં 1 વાટકી ભાવનગરી ગાંઠિયા લઈશું. ગાંઠિયાની જગ્યાએ તમે પાપડી અથવા તો 2 ચમચી બેસનને શેકીને પણ લઈ શકો છો. અહીં મેં આખા ધાણા, જીરું અને વરિયાળીને દરદરો પીસીને મસાલો તૈયાર કર્યો છે. તે 2 ચમચી જેટલું આપણે એડ કરી દઈશું. 2 ચમચી શિંગદાણાનો ભૂકો, 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચપટી જેટલી હિંગ, 1/2 ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી તલ અને થોડી કોથમરી ભભરાવીશું. 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. આ મસાલાનો ઉપયોગ કરી ભરેલા બટાકા અને રીંગણાનું શાક પણ બનાવી શકાય છે. તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને પરવળમાં ભરવાનો મસાલો બિલકુલ તૈયાર છે. હવે આપણે એકદમ સારી રીતે પરવળ તૂટે નહીં એ રીતે એમાં મસાલો ભરી દઈશું. મસાલાને આપણે થોડો વધારે ક્વોન્ટિટીમાં દબાઈને ભરવાનો છે, કારણ કે મસાલાના લીધે જ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. હળવા હાથે આપણે પરવળને થોડું પ્રેસ કરી દઈશું અને જે એક્સ્ટ્રા મસાલો છે તેને આ રીતે કાઢી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો બધા જ પરવળને મેં અહીં ભરી દીધા છે અને આ વધેલા મસાલાને આપણે ગ્રેવીમાં ઉપયોગ કરીશું. હવે આપણે પરવળને શેકી લઈશું, જેના માટે એક પેનમાં 4-5 ચમચી જેટલું તેલ લઈશું અને તેમાં બધા જ પરવળને મૂકી દઈશું. અને 3-4 મિનિટ સુધી પરવળને સ્લો ફ્લેમ પર શેકાવા દઈશું. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે,
એક વાર પરવળને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નીચેથી પરવળ એકદમ સરસ શેકાઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયા છે. હવે એ જ રીતે બીજી બાજુ પણ 2 મિનિટ સુધી શેકાવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને પરવળને આપણે બીજી બાજુ પણ ચેક કરી લઈએ. 2 મિનિટ બાદ બીજી બાજુ પણ પરવળ સરસ એવા શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી પરવળને ઠંડા થવા દઈશું. હવે આપણે શાક બનાવવા માટે ગ્રેવીની તૈયારી કરીશું, જેના માટે એક પેનમાં 2-3 ચમચી જેટલું તેલ લઈશું. તેમાં 1 તમાલપત્ર, 1 નાનો ટુકડો તજ, 10-12 મરી અને 1 ચમચી લસણની પેસ્ટ નાખી 30-40 સેકન્ડ સુધી મીડિયમ ફ્લેમ પર સૌતે કરી લઈશું. લસણ અને આખા મસાલા સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 નંગ મીડિયમ કટ કરેલા કાંદા, 1 નંગ મીડિયમ કટ કરેલા ટામેટા અને થોડા કાજુના ટુકડા નાખી એકવાર બરાબર મિક્સ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખી 2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સાતડી દઈશું. કાંદા અને ટમેટા સોફ્ટ થાય ત્યારબાદ આપણે જે પરવળના બીનો ભાગ અલગ કર્યો હતો તે એડ કરી દઈશું. પરવળના બી એડ કર્યા બાદ 2-3 મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ પર સાતડી લઈશું. પરવળના બીના ભાગમાં ફાઈબર ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે, જે પાચન ક્રિયાને સુધારવામાં મદદરૂપ છે અને સાથે સાથે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. 2 મિનિટ બાદ બધી જ વસ્તુ સરસ રીતે સંતળાઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. ગ્રેવી બનાવવા માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. આમાંથી આપણે તમાલપત્રને અલગ કરી દઈશું જેથી ગ્રેવીનો કલર ચેન્જ ના થાય. હવે આપણે આ મિશ્રણને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને તેને પીસી દઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો ગ્રેવીના મિશ્રણને મેં અહીં એકદમ સ્મૂથ પીસ્યું છે. હવે એ જ પેનમાં 2 ચમચી તેલ લઈશું. તેમાં 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી સ્લો ફ્લેમ પર બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે તેલમાં મસાલા એડ કરવાથી ગ્રેવીનો ખૂબ જ સરસ કલર આવશે. મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગ્રેવી એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. મિક્સર જારમાં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખી એડ કરી દઈશું. આ ગ્રેવી અને ભરેલા પરવળનું કોમ્બિનેશન આ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ગ્રેવીને આપણે 3-4 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પકવા દઈશું. તો લગભગ 4 મિનિટ બાદ ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી સરસ એવી પકી ગઈ છે. હવે આપણે તેમાં કસૂરી મેથી એડ કરીશું અને આપણે પરવળ ભરવા જે મસાલો તૈયાર કર્યો હતો તે 3 ચમચી જેટલું એડ કરી દઈશું. 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આ રીતે મસાલો એડ કરવાથી ગ્રેવી વધુ સ્વાદિષ્ટ અને ઘટ્ટ બનશે. ત્યારબાદ આપણે તેમાં પરવળ એડ કરી દઈશું. અને ફક્ત 5-7 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઢાંકીને પકવા દઈશું જેથી પરવળમાં રહેલી કચાશ નીકળી જાય. તો લગભગ 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો પરવળ સારા એવા કૂક થઈ ગયા છે અને ગ્રેવીની પણ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. પરવળને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. બતાવે માપ પ્રમાણે જો તમે આ શાક બનાવશો તો 2-3 વ્યક્તિ આરામથી ખાઈ શકશે. છેલ્લે આપણે ઉપરથી કોથમીર ભભરાવીશું અને શાકને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો મિત્રો, તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર એવું ભરેલા પરવળનું શાક. આ ભરેલા પરવળનું શાક ખાસ કરીને ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. આ શાકને ગરમા ગરમ ફૂલકા રોટલી, પરાઠા
અને શાક ગ્રેવીવાળું હોવાથી ભાત સાથે પણ ખાઈ શકાય. તો તમે પણ એકવાર આ ભરેલા પરવળનું ગ્રેવીવાળું શાક જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.